जय श्री कृष्ण। આજે પુરુષોત્તમ માસનો 26મો દિવસ એટલે વદ 11, તેની કથાનો 26મો અધ્યાય અને વાર્તા ધીરજના ફળ મીઠા છે સાંભળીએ। જય શ્રી કૃષ્ણ। ઓમ નમો ભગવતે વાસુદેવાય। શ્રી પુરુષોત્તમ માસની કથા અધ્યાય 26, વ્રત છોડવાના વિધિ નિયમો। સુત પુરાણી બોલ્યા, હે શૌનકાદિ મુનિઓ, હવે મુનિ વાલ્મીકી રાજા દ્રઢ ધનવાને વ્રત છોડવાની વિધિ અંગે જણાવે છે, તે હું તમારી સમક્ષ કહું છું, તે સાંભળો। વ્રત કરનારે આખા પુરુષોત્તમ માસ દરમિયાન એકટાણું કરવું, તેણે બ્રાહ્મણોને જમાડીને નિયમ છોડવો, જેણે વિના માંગે ભાડામાં જે પીરસાય તે જમવા નિયમ લીધો હોય તેણે સોનાનું દાન કરીને નિયમ છોડવો, આખો માસ ઉપવાસ કરનારે દક્ષિણા સાથે ગાયનું દાન કરવું, અગર દૂધ અથવા દહીંનું દાન આપ્યા પછી ફળનો ત્યાગ કર્યો હોય તેણે ફળ દાનમાં આપવું, અનાજનો ત્યાગ કરનારે ઘઉં અને ચોખા આપવા, જમીન ઉપર સૂઈ જનારે ચાદર અને ઓશિકા સાથે ગાદલું આપવું, ઝાડના પાંદડા ખાઈ રહેનારે ઘી સાકરવાળા ભોજન કરાવવા, મૌન ધારણ કરનારે ઘંટી અને તલનું દાન કરવું, જે વ્રતધારીએ નખ અને વાળ વધાર્યા હોય તેમણે દર્પણ આપવું, જોડા ન પહેરનારે જોડાનું દાન કરવું, મીઠાનો ત્યાગ કરનારે સાકર દાનમાં આપવી, દરરોજ ઘીનો દીવો તૈયાર કરનારે તાંબાના વાસણમાં પિત્તળની દીવી મૂકી 40 ભાર સોનાનું દાન કરવું, એકાંતરે ઉપવાસ કરનારે 8 કળશોનું દાન કરવું। આ બધા કળશો વસ્ત્ર સહિત તથા સોનાયુક્ત હોવા જોઈએ। અંતે 30 લાડુ, છત્રી, બળદ તથા પગરખાનું દાન કરવું। આ માસમાં એક જાતનું ભોજન લેનારને મોક્ષ મળે છે, એક જ વખત ભોજન લેનાર રાજા બને છે, અડદ ન લેનાર નિષ્પાપ બની વૈકુંઠ લોકમાં જાય છે। શુક્લ પક્ષ તથા કૃષ્ણ પક્ષની 10, 11, 12 ઉપવાસ કરનાર દેવલોકમાં જાય છે, તે વૈકુંઠ ધામ પામે છે। આ માસમાં બ્રાહ્મણે પોતાને ઘેર ધાણી પીલાવવી નહીં, આ દોષને લીધે તે ચાંડાળ યોનિમાં જાય છે અને કોઢના રોગથી પીડાય છે। ઉપરાંત શુદ્ર જાતિના મનુષ્યે દર્ભો ઉખેડવા નહીં, કપિલા ગાયનું દૂધ પીવું નહીં, ખાખરાની પત્રાવળીમાં જમવું નહીં, ઓમનો મંત્ર ઉચ્ચાર કરવો નહીં, પુરાડોષ ખાવો નહીં, જનોઈ પહેરવી નહીં, વૈદિક ક્રિયા કરવી નહીં આદિ નિષેધ કરેલ છે। આનાથી વિરુદ્ધ જનાર નર્કમાં પડે છે। આ નિયમો પ્રમાણે વ્રત કરનાર પરમપદ પામે છે। શ્રી બૃહદ નારદીય પુરાણના પુરુષોત્તમ મહાત્મ્યનો વ્રત છોડવાના વિધિ નિયમો નામનો 26મો અધ્યાય સંપૂર્ણ। તો ચાલો 26મા દિવસની કથા સાંભળીએ। ધીરજના ફળ મીઠા છે। એક હતો રાજા, તેને 2 રાણીઓ, એક માનીતી અને બીજી અણમાનીતી। માનીતી રૂપાળી હતી અને અણમાનીતી શામળી હતી। માનીતીમાં રૂપ હતું પણ ગુણ ન હતા, અણમાનીતીમાં ગુણ હતા પણ રાજાને આકર્ષે એવું રૂપ ન હતું। રાજા રૂપને મોયો હતો, તેણે ગુણની કદર નહોતી। આજની દુનિયામાં પણ એવું જ છે ને, સહુ બહારના ભપકાથી મોહે છે અને પરિણામે પેટ ભરીને રોવે છે। અધૂરામાં પૂરું માનીતી રાણીને દીકરો જન્મ્યો, પછી તો તેના માનનું પૂછવું જ શું, ઓછું પાત્રને અદકું ભણ્યો, વઢકણી વહુએ દીકરો જણ્યો, એ પ્રમાણે એક તો માનીતી અને એમાંય દીકરાની માં, પછી તો તેના રોફનું પૂછવું જ શું, હવે તેનો બધો જ રોફ અણમાનીતી ઉપર ઠલવાવા લાગ્યો। રાજા પણ માનીતીની આંખે જ જોતો હતો એટલે અણમાનીતીના ગુણ પણ તેને દોષરૂપે દેખાતા હતા। બિચારી અણમાનીતી રાણી છતાંય ધીરજ રાખી પ્રભુ સ્મરણમાં દિવસો નિર્ગમન કરતી હતી। એ માનતી હતી કે એક દિવસ મારું સત જરૂર ત્રાજવે આવશે। એમ કરતા કરતા પવિત્ર પુરુષોત્તમ માસ આવી પહોંચ્યો। અણમાનીતી રાણીએ પુરુષોત્તમ માસ કરવા માંડ્યો। મોંઘી રાણી તો પુરુષોત્તમ માસ શું કામ કરે, તેને શું દુઃખ હતું કે આવા વ્રત તપ કરે, ભગવાન તો દુઃખમાં જ સાંભળે ને, સુખમાં તો જે મૂર્ખ હોય તે જ સંભાળે, ખરું ને? બસ મોંઘી રાણી તો 3 તાસ દિવસ 3 વખત સાહેબીથી ખાય છે અને અણમાનીતીને એઠું જૂઠું તથા ટાઢું શીળું મોકલાવે છે,
અણમાની તે રાણી વિચાર કરે છે કે આવું એઠું જૂઠું ને ટાઢું શીડું ખાવું તેના કરતાં પુરુષોત્તમ માસ જેવો પવિત્ર ધર્મનો મહિનો ઉપવાસ કરીને શા માટે ન ખેંચી કાઢવો, એવું વિચારી તેણે તો પોતાનું ખાવાનું ગાય કૂતરાને નાખી દેવા માંડ્યું અને પોતે નકોરડા ઉપવાસ કરવા માંડ્યા. પ્રભુનું સ્મરણ અને તપ બંને થવા લાગ્યા. દિવસો એક પછી એક શાંતિથી જવા લાગ્યા. પણ ધણીની માનીતીને આ શાંતિ મંજૂર ન હતી એટલે એક દિવસ ખોટું બહાનું કાઢી તેણીએ અનમાનીતી સાથે મહાભારત કજિયો કર્યો. તેના ઉપર ખોટું આળ ચડાવી ધણી પાસે તેને કાઢી મુકાવી. કાચા કાનના રાજાએ સાચું જૂઠું તપાસ્યા વિના અણમાનીતીને રજા આપી દીધી. ઉપર આકાશ અને નીચે ધરતી સિવાય એનું કોઈ નહોતું. મોઢે આખા મહિના ઉપવાસ કરે છે અને જીભે ઈષ્ટદેવનું સ્મરણ છે. આમ જ્યાં ભાગ્ય દોરી જાય છે ત્યાં અણમાનીતીએ જવા માંડ્યું. ચાલતા ચાલતા બપોર થવા આવ્યા. એટલામાં એક મોટું વડનું ઝાડ આવ્યું. ત્યાં બાઈ થાક ખાવા બેઠી. વડ નીચે કચરો એટલો બધો હતો કે નીચે બાઈને કાંટા વાગવા લાગ્યા. મનમાં થયું કે મારે માફક કેટલાય વટેમાર્ગો આ ઝાડ નીચે આશરો લેતા હશે. લાવને જરા વાળીને સાફ કરું. બાઈએ આખા વડની નીચે વાળીને સાફ કર્યું. વડ પણ જાણે આશીર્વાદ ન દેતો હોય કે બાઈ તારું કલ્યાણ થશે. થોડી વાર તે આરામ લઈ અણમાનીતી રાણી આગળ ચાલવા લાગી. ત્યાં રસ્તામાં એક કૂવો આવ્યો. કૂવા આગળ એક તરશી ગાય ઊભી ઊભી ચારે બાજુ જુએ છે અને ભાંભરે છે, પણ તેને કોઈ પાણી પાનાર નથી. કૂવાને ચરડવું એટલે પાણી ખેંચવાની ચામડાની બોખ જેવું બાંધેલું છે, પણ માણસ વિના કોણ ખેંચીને પાય? બાઈએ આ જોયું અને ઉપવાસી હોવા છતાંય માંડ માંડ ચરડવા ખેંચીને તેને ગાયની તરસ છીપાવી. ગાય આભાર ભરી લાગણીથી જાણે બાઈને કહેતી ન હોય કે હે બાઈ તારું સારું થશે. બાઈ પણ પાણી પીને આગળ ચાલી. ચાલતા ચાલતા એક ખંડિયેર અને અવાવરું શિવાલય આવ્યું. રાણી તો અંદર ગઈ અને બધો કચરો સાફ કર્યો. પાસેની નદીમાંથી જળ લઈને શંકર ભગવાનને ખૂબ નવડાવ્યા. જંગલમાં ફૂલો અને બીલીપત્રનો તોટો જ નહોતો એટલે ફૂલ તથા બીલીપત્ર ચડાવી રાણી પોતાના દુઃખનો નાશ કરી સુખના દિવસો દેખાડવા પ્રભુને પ્રાર્થના કરવા લાગી. પ્રભુએ તેની પ્રાર્થના સાંભળી લીધી. આગળ ચાલતા સાંજ પડવા આવી તો એ બાઈ તો ચાલી જ જાય છે. એટલામાં બે નાગ લડતા તેની નજરે પડ્યા. બાઈને થયું આમેય મરવું છે અને આમેય મરવું છે, તો લાવને આ બંને લડતા સાપોની વચ્ચે જઈને તેમને છૂટા પાડું. કાં તો તે લડતા શાંત થાય છે અને કાં તો મને કરડે છે. આવું માની તે બાઈ બંને લડતા સાપની વચ્ચે આવી આડા હાથ ધરીને કહેવા લાગી, હે નાગ દેવતા, તમે શા માટે લડો છો? કજિયાથી તો ગોળાના પાણી પણ સુકાય છે. તમને લોકો નાગદેવ કહીને બોલાવે છે, તેનું તો કંઈ મહાત્મ્ય રાખો. હવે તો જ્યાં સુધી હું જીવતી છું ત્યાં સુધી તમને લડવા નહીં દઉં. પહેલાં મને કરડો પછી લડો. બાઈની વાણી સાંભળતા બંને નાગદેવ શરમાઈ ગયા. બાઈમાં રહેલા પુરુષોત્તમ માસના વ્રત પ્રભાવથી તેમને એક પ્રકારની શાંતિ થઈ. બાઈને મૂંગા આશીર્વાદ આપી બંને નાગ અદૃશ્ય થઈ ગયા. હવે તો સાવ રાત પડવા આવી હતી. સૂર્યાસ્ત પણ થઈ ગયો હતો, છતાંય બાઈ તો ભગવાન ભરોસે આગળ ને આગળ ચાલી જતી હતી અને પુરુષોત્તમજીનું સ્મરણ કરી જતી હતી. 30-30 ઉપવાસ અને આજનો આખા દિવસનો થાક ભેગા થયા હતા, પણ સતના આધારે બાઈ ટકી રહી હતી. એવામાં દૂર દૂર એક આશ્રમ જેવું દેખાયું. બાઈમાં હવે ચાલવાની શક્તિ જરાય રહી નહોતી, છતાંય હતું તેટલું બળ એકઠું કરીને બાઈ આશ્રમ નજીક આવી પહોંચી. પણ આશ્રમ 20 ડગલા દૂર રહ્યો હશે ત્યાં બાઈ બેહોશ થઈને ઢળી પડી. આ આશ્રમમાં એક વાનપ્રસ્થ વિપ્ર અને તેમની પત્ની વસતા હતા. તેઓ પોતાના તપ અને જ્ઞાનથી સંસારી દુખિયારાઓના દુઃખ દૂર કરતા હતા. સાયમ સંધ્યા કરીને પાછા ફરતા મુનિની નજર પેલી બાઈ પર પડી અને પોતાની પત્નીની મદદથી તેને આશ્રમમાં લાવવામાં આવી. થોડી સાર સંભાળ અને દવા કરવાથી બાઈ ભાનમાં આવી. પોતે ક્યાં છે એમ પૂછતા મુનિ પત્નીને જવાબ આપ્યો, બેટા ચિંતા ન કરીશ,
તું પ્રભુના દરબારમાં છે એમ માનજે, તારા પિતાના ઘરમાં જ છે એમ જાણજે. બાઈને શાંતિ થઈ અને પોતાની વિતક કથા તેમને કહી સંભળાવી. મુનિ પત્નીએ આશ્વાસન આપી, તેને થોડા દિવસ પોતાને ત્યાં રાખી. પછી એનામાં શક્તિ આવી એટલે મુનિ કહેવા લાગ્યા, બોલ બેટા, તારી શી ઈચ્છા છે? આ સાંભળી બાઈ હાથ જોડીને કહેવા લાગી, હે પિતા, આ દુનિયામાં ધર્મીને ત્યાં ધાડ અને અધર્મીને ત્યાં આનંદ દેખાય છે. સત્યવાદી અને શ્રદ્ધાવાળી વ્યક્તિઓ દુઃખી થતી નજરે પડે છે અને અસત્યવાદી તથા નાસ્તિકો આનંદ કરતા હોય છે. આથી પ્રભુ પર અને ધર્મ ઉપર દિન પ્રતિદિન શ્રદ્ધા ઘટતી જાય છે. માટે આ વિપરીત વાત લોકોના મગજમાંથી ખસી જાય અને અંતે સત્યમેવ જયતે માનતા થાય એવું કંઈક કરો. મંદ મંદ હસતા સમર્થ સંત કહેવા લાગ્યા, બેટા, તારા જ દાખલાથી એ સાબિત કરું તો કેવું? સાંભળ, તને તારા પતિએ કાઢી મૂકી છે. હવે તું જઈને ગમે તેટલી સાચી થાય તો પણ તારા પર તે વિશ્વાસ નહીં કરે અને તને પતિતા માનીને ઘરમાં પણ પેસવા નહીં દે. છતાં પણ તારા વ્રતના પ્રભાવે અને ભક્તિની શક્તિએ તું જઈશ એટલે રાજા તને સામો લેવા આવશે અને સન્માનપૂર્વક મહેલમાં લાવશે. આ બાજુ અધર્મી રાણી પણ પોતાને હાથે જ પોતાનું ફળ ભોગવશે. બાઈ આ સાંભળીને રાજી રાજી થઈ ગઈ અને પોતાનો સંસાર સુખી થાય તે માટે ગુરુદેવને વિનવવા લાગી. બીજે દિવસે સવારમાં આશ્રમ પાસે બે ખારા મીઠા પાણીના કુંડ હતા. તેમાં ગુરુએ પ્રથમ તેને ખારા પાણીમાં સ્નાન કરી પછી મીઠા જળમાં સ્નાન કરવાનું કહ્યું. બાઈએ તે પ્રમાણે કરતા જ તેનું રૂપ બદલાઈ ગયું. ગુણ તો હતા જ, પણ રૂપનો ઉમેરો થતા તેની કાંતિ વધી ગઈ. ગુરુદેવે કહ્યું, હવે જે રસ્તે આવી તે જ રસ્તે ચાલી જજે, તારી મનોકામના પૂરી થશે. બાઈ તો આ પવિત્ર ઋષિ દંપતીના પગમાં પડી વારંવાર આશીર્વાદ માંગતી અને અશ્રુભીની આંખે ઉપકાર માનતી પોતે જે રસ્તે આવી હતી તે રસ્તે ચાલી નીકળી. ચાલતા ચાલતા જે ઠેકાણે બે સાપ લડેલા હતા તે જગ્યાએ તે આવી પહોંચી. અહીં સાપને બદલે બે કાપડિયા બેઠા હતા. તેમણે બાઈને જોતા જ કહ્યું, હે બાઈ, નાગ દેવતાઓએ પ્રસન્ન થઈને તમારે માટે આ વસ્ત્રો મોકલ્યા છે, તો જોઈએ તેટલા વસ્ત્રો ઓઢી લ્યો. બાઈએ તો પ્રભુની ઈચ્છા માની સારા વસ્ત્રો પરિધાન કરી લીધા. આગળ ચાલતા ચાલતા મહાદેવનું દહેરું આવ્યું. ત્યાં લાડવાના ઢગલા પડ્યા છે. ત્યાં બાઈના કાનમાં અવાજ આવ્યો કે હે બાઈ, આ શંકર ભગવાનની પ્રસાદી છે, ભાવે તેટલું જમી લો. બાઈ તો પ્રેમથી જમી અને આગળ ચાલી. ત્યાં ગાય તથા કૂવો દેખાયો. ગાયના આંચળ તો દૂધથી ફાટાફાટ થઈ રહ્યા છે અને તેમાંથી દૂધ ઝરી રહ્યું છે. બાઈ પાસે આવતા જ ગાય જાણે કહેતી ન હોય કે બાઈ, તે મને પાણીડા પાયા હતા, હું તને દૂધડા પાઉં છું. ત્યાં તો એના આંચળમાંથી દૂધની ધાર છૂટી. બાઈએ ધરાઈને દૂધ પીધું અને વધારાનું પ્રસાદી માની પોતાની સાથેના કળશમાં લઈ લીધું. આગળ ચાલતા વડ આવ્યો. વડ નીચે જોયું તો જેટલા પાંદડા પડેલા હતા તે બધાય સોનાના દીઠા. બાઈએ તો તેમાંથી 5 પાંદડા લીધા અને પ્રભુની પ્રસાદી માની ગાંઠે બાંધ્યા. અણમાનીતી રાણી તો વડ નીચે બેઠા છે. તેમને ગાયો ચારનાર ગોવાળિયાઓએ દીઠા એટલે ગામમાં જઈને રાજાને વાત કરી કે અણમાનીતી રાણીબા રૂપરૂપના અંબાર બનીને આવ્યા છે અને વડ નીચે બેઠા છે. રાજાએ વાત સાંભળતા જ રાણીને તેડવા જવાની તૈયારી કરવા માંડી. કારણ કે ગઈ રાત્રે જ રાજાને સ્વપ્ન આવ્યું હતું કે તારી રાણી મહાસતી છે અને રાજ્યની લક્ષ્મી છે, તેને માનપૂર્વક નહીં તેડી લાવો તો તારા ધન, ધાન્ય, પશુ, પુત્ર, રાજ્ય તમામનો નાશ થઈ જશે. રાજા તો અણમાનીતીને વાજતે ગાજતે તેડી લાવ્યા. ગામ આખાએ રાણીને ફૂલડાથી વધાવ્યા અને મંગળ ગીતો ગાયા. રાણીજીએ સર્વને દૂધની પ્રસાદી આપી. જેમણે જેમણે પ્રસાદી લીધી તેમના મન નિર્મળ બની ગયા. માનીતી રાણીને પણ દૂધની પ્રસાદી આપવામાં આવી, પરંતુ તેણીએ તે ન પીતા એક બાજુ ઢોળી દીધી. ભાગ્યમાં હોય તો પીવાય ને. આ બાજુ માનીતી રાણીને થયું કે હું પણ તેની માફક વરદાન લઈ આવું એટલે એક દિવસ એ પણ કોઈને પૂછ્યા વિના
છાની માની ચાલી નીકળી. રસ્તે જતા વડ આવ્યો. વડ નીચે થાકતો ખાધો, પણ પછી ત્યાં સાફ કરવાને બદલે સારી જગાએ ઉલટું મળમૂત્ર કરીને ચાલી નીકળી. આગળ જતા તરસી ગાય મળી, પણ તેને પાણી પાવાને બદલે રાણી પોતે જ પાણી પી ગાયને તડવડતી રાખી આગળ રવાના થઈ ગઈ. પછી શંકરનું દહેરું આવ્યું. દહેરામાં થાક ખાવા બેઠી એટલે એક વૃદ્ધ પૂજારી આવીને કહેવા લાગ્યો, હે બાઈ, આવી છે તો જરા મંદિરમાંથી કચરો પૂંજો કાઢી સાફ કરી આપને, તારો ઉપકાર થશે. આ સાંભળી ભવા ચડાવતી રાણી બોલી, હું તો રાજાની રાણી અને મહેલમાં રહેનારી, હું તો ગોખે બેસનારી અને હુકમ કરનારી, હું શું તારો કચરો પૂંજો વાળું, હટ, હું શું આ દાસીના કામ કરું. એમ કહી રાણી છણકો કરી ચાલી નીકળી. આગળ ચાલતા લડતા બે સાપ જોતા તેમને છૂટા પાડવાને બદલે પથરા મારવા લાગી. પથરો વાગતા જ એક નાક ફૂફાડા મારતો ત્યાં આવી પહોંચ્યો અને નાસ્તે રાણીના પગે દંશ દીધો. દંશ દેતા રાણી મરી તો ન ગઈ, પણ શરીર કાળું મેસ જેવું બની ગયું. રાણી તો રડવા લાગી, પણ ત્યાં કોણ એનો બાપ સાંભળે. રાણી આખી રાત રખડી, પણ ન કોઈ આશ્રમ મળ્યો કે ન કોઈ સંત મળ્યા. આખરે થાકીને આખા દિવસની ભૂખી તરસી બીજે દિવસે સવારે ઘર તરફ પાછી વળી. રસ્તામાં કાપડિયાને બદલે લૂંટારા મળ્યા. હતું તેટલું બધુંય ઘરેણું લૂંટીને તે ચાલ્યા ગયા. આગળ ચાલતા શંકરનું દહેરું આવ્યું. રાણી અંદર તો ગઈ, લાડવાનો ઢગલો દીઠો. ભૂખી ડાંસ જેવી થયેલી રાણી જ્યાં લાડવો ખાવા જાય છે ત્યાં એકલી રેતી મોઢામાં આવવા લાગી. નિરાશ થઈને રાણી આગળ ચાલી. ત્યાં ગાયના આંચળમાંથી દૂધ ચાલ્યું જતું જોયું, પણ જ્યાં દૂધ પીવા જાય છે ત્યાં ગાયે ગોથે ચડાવી ત્યાંથી ભાગીને આવી વડ પાસે. જોયું તો વડ નીચે સોનાના પાંદડા પડ્યા છે, પણ રાણી જેવી પાંદડા હાથમાં લે છે કે પાંદડા ધૂળ ધૂળ થઈ જાય છે. પછી સાંજ પડવા આવી. રાણી વડ નીચે બેઠી, પણ કોઈ તેડવા આવ્યું નહીં. કોણ આવે? એક તો નાગના કરડવાથી કોયલાના ઢગલામાં ખોવાઈ હોય તો હાથ ના આવે એવી પોતે થઈ ગઈ છે, અને વધારામાં એના કરેલા કર્મો એને આડા આવ્યા છે. છેવટે નિરાશ થઈને રાણી જાતે જ મહેલમાં આવી, પણ કોઈએ ઓળખી નહીં. પોતે રાણી છે એમ કહેતા દાસ દાસીઓ મારવા દોડ્યા. રાજા પણ તેણીને કાઢી મૂકવા લાગ્યો. હવે માનીતી રાણીનો રોફ ઉતરી ગયો. દોડીને તેણીએ અણમાનીતી રાણીના ચરણ પકડી પોતાની વિતક કથા કહી સંભળાવી. હવે પોતાને બચાવવા તથા અત્રે રાખવા વિનંતી કરવા માંડી. ભલી રાણીને દયા આવે અને રાજાને સર્વ વાત સમજાવી તેને પોતાની પાસે રાખી. હવે અણમાનીતી રાણી માનીતી બની છે અને માનીતી રાણી હળદૂત બની છે. છતાંય ગઈ ગુજરી ભૂલી જઈને પેલી ભલી રાણી પોતાની શૌક્યને સગી બહેન કરતાં પણ વિશેષ રાખે છે. આ પ્રમાણે પ્રભુ કૃપાથી અને સંતના આશીર્વાદથી અણમાનીતી રાણીનો સંસાર સુધરી ગયો છે. તેના વ્રત અને તપનું ફળ તેણીને મળી ગયું છે. પ્રભુએ દૂધ જેવો દીકરો પણ આપ્યો છે અને સૌ સારાવાના થયા છે. આમ તો પેલી જૂની માનીતી અને હાલની અણમાનીતી રાણી પણ સુખી છે, પરંતુ શરીરની કાળાશ એમને એમ રહી ગઈ છે. દિલની કાળાશમાં શરીરની કાળાશ ભળી દિલ અને દેહ બંને સરખા બન્યા છે. ધીરજના ફળ મીઠા છે. અણમાનીતી રાણીએ ધીરજ રાખી, સતને સાચવી રાખ્યું તો આખરે સત તેને ત્રાજવે આવ્યું અને તેનો સળગતો સંસાર પાછો સુખરૂપ બની ગયો. અસ્તુ. ભગવાન તેને પ્રસન્ન થયા તેવા સૌને થજો. જય શ્રી કૃષ્ણ.